હું ગુજરાતના 50 લાખ દલિત અને ભારતના 21 કરોડ દલિતોની અવાજ છું. હું ગુજરાત અને ભારતના તમામ શ્રમજીવી, ગરીબો, મજદૂરો, ખેતરમાં પરસેવો પાડનારા દાડીવાળો અને અમદાવાદના નરોડાની કેમિકલની ફેક્ટરીમાં 16 કલાક મજૂરી કરવાના કારણે જેના ફેફસા લીલા પીળા થઈ જાય છે, એક કામદારનો હું નેતા છું. હું એ માણસ છું જેણે ગાડી સાથે બાંધીને 5 રોહિત સમાજના ઉનાના વ્યક્તિઓની ઉનામાં ચામડી ઉતારી નાખી ત્યારે જે લડેલો, એ જ તાકાતથી ભાનુભી વણકરના આત્મવિલોપન વખતે પણ લડેલો, અને એ જ તાકાત અને ભાવનાથી વાલ્મીકી સમાજનો કોઈ સફાઈ કામદાર ગટરમાં મૃત્યુ પામે તો લડું છું. આનાથી વિશેષ આજે મારે કઈ કહેવાનું નથી. આની અંદર મેં બધું કહી દઉં. ચૂંટણીમાં સોદાબાજી બહુ થાય, જાત જાતના ગણિતો, જાત જાતની રમતો. સાચું કહું, મને આવડતું નથી. મને એક જ વસ્તુ આવડે છે, તમે મને કહો કે બોટાદમાં દલિત સમાજને ફાળવેલી જમીનમાં ગુંડાઓ ઘૂસેલા છે, પછી રોહિત છે, વણકર છે, શ્રીમાળી છે, રાવત છે, પુરી બારોડ છે, તિરગર છે, મેઘવંશી છે, મેઘવાલ છે, હું પહોંચી જઉં. એક જ વસ્તુ મને આવડે છે, જ્યાં સુધી ગુજરાતના દલિત સમાજને લાગુ પડે છે ત્યાં સુધી હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના બંધારણે આપણને સમાનતાના સંસ્કાર આપ્યા. આ પૃથ્વીના ઘોડા ઉપર પેદા થયેલ દરેક વ્યક્તિ એ એક સમાન છે. કોઈ કોઈનાથી ઊંચું નથી ને કોઈ કોઈનાથી નીચું નથી. આ સંસ્કાર એ થાય એટલા ને મારા જીવનમાં ઉતારવાની અને સાર્થક કરવાની કોશિશ કરી છે. એ યોગાનું યોગ છે કે વણકર સમાજનો યુવાન સતીશ એ 5 વર્ષ મારી ઓફિસ સંભાળી અને તમામે તમામ ગ્રાન્ટોની ફાળવણી એને કરેલી છે, પણ એ યોગાનો યોગ છે. એવો જ અકસ્માત સાથી સુબોધ પરમારનો, એવો જ અકસ્માત, આમ પાર્ટીની વાત જાહેર મંચ પર બહાર ના કરાય છતાં કહું, અમારી પાર્ટી બધા પછી ઓવર ડેમોક્રેસી G23 નામનું ગ્રુપ બી રમતું હોય ને બધું ચાલતું હોય, એમાં બહુ વાંધો ના હોય. ખોડીનારના સાથી વણકર સમાજનો ભાઈ મહેશ મકવાણા, એને પૂછ્યો એની ટિકિટ માટે જિગ્નેશ મેવાણીએ શું નથી કર્યું. સાથીઓ, બહુ થોડી કમનસીબી છે કે મારે બી આવું કહેવું પડે છે. યાદ કરો ગાંધીનગરના એ રોહિત સમાજનું સંમેલન જેમાં 60,000 લોકોના મંચ ઉપર મેં કીધું હતું કે ના હું રોહિત છું, ના વણકર છું, ના શ્રીમાળી છું, ના વાલ્મીકી છું, હું ગુજરાતના 50 લાખ દલિત અને ભારતના 21 કરોડ દલિતોની અવાજ છું. હું ગુજરાત અને ભારતના તમામ શ્રમજીવી, ગરીબો, મજદૂરો, ખેતરમાં પરસેવો પાડનારા દાડીવાળો અને અમદાવાદના નરોડાની કેમિકલની ફેક્ટરીમાં 16 કલાક મજૂરી કરવાના કારણે જેના ફેફસા લીલા પીળા થઈ જાય છે, એક કામદારનો હું નેતા છું. આ એક જ મારી વિચારધારા છે. તો એ સંમેલનના મંચ પરથી મેં કીધું હતું કે મારું ના કોઈ ગોળ છે, ના કોઈ પરગણો, ના કોઈ પેટા જ્ઞાતિ. આજે આપણી વચ્ચે ચૂંટણી જેવી તુચ્છ વસ્તુ માટે તિરાડ પડે
એ મને ના પોસાય, વોટ ના મળે એ મને મંજૂર છે. કેમ કે મને ખબર છે કે મારા કિસ્મતમાં ધારાસભ્ય બનવું કે ના બનવું એ અત્યાચાર અન્યાયનો ભોગ બનેલા દલિતોની લાશો નીપાડવાની આવે છે. હું ધારાસભ્ય તરીકે ચૂંટાવું કે ના ચૂંટાવું, આજ મારા કિસ્મતમાં લખેલું છે કે કોઈ વાલ્મીકી સમાજનો સફાઈ કામદાર મેનું ઉપાડતા ઉપાડતા ગટરમાં મરશે, અને કોઈ અમરેલીથી, ખેડ બ્રહ્માથી, ભરૂચથી મારી પર ફોલ કરશે, અને મારે ત્યાં જાય મને છૂટકો નથી. પણ એટલું કહું અને એટલું નંગાની ચોટ ઉપર કહું કે મારી સામેના ઉમેદવારો એકદમ દિલથી કહું છું, અત્યાચાર કે અન્યાયની ઘટના બનશે આ બાજુમાં ડીસા નહીં જાય, આ બાજુમાં પાલનપુરમાં નહીં જાય. આજે ગુજરાતનો અને દેશનો શ્રમજીવી વર્ગ અમારી આંખ સામે બહેનો બેઠી છે. હું એમને શું કહીને કોર્ટ માંગુ? રોહિત કહીને, વણકર કહીને, દલિત કહીને, આ દેશની એવી સ્ત્રીઓ, આ એવી બહેનો અને માતાઓ બેઠી છે કે અમારી કેટલી બહેનોનો કાલે સવારે ચૂલો ચાલુ થશે કે નહીં એક મોટો સવાલ છે. આ વખતની ચૂંટણીમાં જાતિ ધર્મની વાત કરવાનો કોઈ અવકાશ નથી. ઇનફેક્ટ ખરા અર્થમાં કહું તો આ વખતની ચૂંટણીમાં મારે ભાષણ કરવાની જરૂરત નથી. એક જ વસ્તુ મારી બહેનો અને માતાઓ તમારે નક્કી કરવાનું છે, એક પણ બેન ભૂલથી શરત ચૂકથી પણ જો કમળનું બટન અત્યારે જો દબાવ્યું તો એક વર્ષ પછી આ તારીખ, સમય અને જગ્યા નોંધી રાખજો, 3000 નો તેલનો ડબ્બો મોદી સાહેબ રૂપિયા 5000 માં તમને પકડાવશે. જો આ બહેનો માટે લાગણી હોય, આપણા પોતાના પરિવારના દીકરા અને દીકરી માટે સહાનુભૂતિ હોય તો વિચારજો કે ભૂલથી પણ કમળનું બટન દબાવ્યું તો અત્યારે જે ગેસનો બાટલો તમને 1100 મળે છે એ 900 નહીં થાય મારી માતાઓ, એ 1300, 1500 અને 2000 થવાનો છે. આ ગોળ, આ જલા, આ પરગડા, આ પેટા જ્ઞાતિ, આ ધર્મ બધા જ કુંડાળા તોડી 6000 શાળાઓ ગુજરાતમાં બંધ થઈ અને તમારો દીકરો કે દીકરી ભણી નહીં શકે, ડોક્ટર એન્જિનિયર નહીં બની શકે, ફેક્ટરીઓમાં કોટાવાનું અને ખેતરોમાં વૈતરું કરવાનું, આ જે અર્થનીતિ મોદી સાહેબ લાવ્યા છે ફક્ત આનો વિચાર કરો. જે લોકોએ ફેક્ટરીઓ બાંધી હોય અને સ્કીમો મૂકી હોય અને એને દાતરડું ચલાવનારી ખેત મજૂર બેનની પીડા ના સમજાય, આ વસ્તુ સમજી લો. આજે સાથીઓ હું સવાલ પૂછવા માંગુ છું કે ભાનુભાઈ વણકરની લાશ 5 દિવસ જયારે ગાંધીનગરમાં પડી રહી તો હે મારી સામેના ઉમેદવારો ત્યારે તમે ક્યાં હતા? આ સવાલ પૂછવા માંગુ છું. કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં 70મા ધારાસભ્ય બન્યા પછી 36 વર્ષ જૂની 740 એકર જમીન અસામાજિક તત્વોના કબજામાંથી છોડાવીને 1-1 ઇંચનો કબજો પાછો અપાવ્યો. આ લડાઈ, આ આંદોલન અને સંઘર્ષમાં તમે ક્યાં હતા? આનો લાભ કોઈક વાલ્મીકીને પણ મળ્યો છે, કોઈક રોહિતને પણ મળ્યો છે અને કોઈ વારું મણકરને પણ મળ્યો છે. સાથીઓ, ચૂંટણી ખાતર આપણે આપણી એકતા તોડવી નથી. આ વખતની ચૂંટણીમાં હું તમને કહું, બહેનો અને માતાઓ, પહેલી લાઈનથી છેલ્લી લાઈન સુધીના વડીલો અને યુવાનો બધા ધ્યાનથી સાંભળજો. 8 તારીખે મારો ફેસલો નહીં થાય, મારો ફેસલો થઈ ચૂકેલો છે.
અને દેશમાં બહુ માતાનો આશીર્વાદ છે. આસામની જેલમાં તો 50,000 લોકો મારા માટે રોડ ઉપર ઉતર્યા હતા, એ મારી જીત છે. 8 તારીખે સાંજે 12 આવશે ને પેલા મશીનમાંથી, એ તો શુષ્ક આંકડો છે. તમારી આંખોમાં જે નૂર છે મારા માટે, એ મારી જીત છે. આસામની જેલમાં તો અને જે બહેનોએ મારા માટે ઉપવાસ કર્યા ને, એ મારી જીત છે. હું આ કમાવા માટે આવ્યો છું. આજે સાથીઓ, ગુજરાતની વિધાનસભાના મંચ પર કહેવાયને પણ કહું છું, તમારો ભાઈ ઉભો થાય ને એટલે 60 સેકન્ડ સોંપો પડી જાય. સામેના કેમ્પમાં એવું થાય કે આજે કોઈકના બૂચ વાગી જશે. આ એટલા માટે કે 17માં મારા બેંકના ખાતામાં જે હતું, 22માં પણ લગભગ મારા બેંકના ખાતામાં એ જ છે. ના મેં ગેસની એજન્સીઓ કરી, ના ફેક્ટરીઓ કરી, ના ખાણ ખનીજની લીઝ લીધી, ના જમીનોના સોદા પડ્યા, ના જમીનોની ફાઇલ ક્લિયર કરાવી કે એણે કરાવી, ના કોઈ પેટ્રોલ પંપો કર્યા. 17માં જેવો હતો 22માં એવો જ છું. 27માં પણ તમને આવો જ મળીશ.